ડાબુ હાથ છે નહીં, સર પાસે જાય છે કે મારે કરાટે શીખવા, તમે શીખવાડશો? વિક્તર ડાબુ હાથ છે જ નહીં, ક્યાંથી શીખીશ તું? મને તમારા પર વિશ્વાસ ના, મને શીખવાડશો? બીજા બે કલાક મહેનત કરે તારે ચાર કલાક મહેનત કરવી પડશે, બીજા ચાર કલાક મહેનત કરે તારે આઠ કલાક મહેનત કરવી પડશે, મંજૂર છે? બોલો હા, આપ જે કોઈ મંજૂર, પણ મારે તમારા પાસે શીખવું છે. બીજા દિવસ શીખવાનું ચાલુ થાય છે, એક મહિનો થઈ જાય છે, એક મહિના સુધી પહેલા સ્ટેપ પર જ છે. એના પાછળ આવેલા ઘણા છોકરાઓ આગળ નીકળી જાય છે. બે મહિના થાય છે, હજુ પણ પહેલા સ્ટેપ પર જ છે. ત્રણ મહિના થાય છે, હજુ પણ પહેલા સ્ટેપ પર જ. છ મહિના વીતી જાય છે, છ મહિનામાં ગુરુદેવે એક જ સ્ટેપ શીખવાડ્યો છે. સાતમા મહિનાના પહેલા દિવસે પૂછે છે, દીકરા બીજો સ્ટેપ શીખવો છે? ગુરુદેવ આપની ઈચ્છા તો શીખવાડો, બાકી હું પહેલા સ્ટેપ પર બરાબર છું. આ જવાબ સાંભળીને ગુરુદેવે કીધું કે બહાર એક કાર પડી છે, કારમાં બેસ, આપણે ક્યાંક જવાનું છે. કારમાં બેસે છે, કારનો ડોર ખોલે છે, જેવો કારમાંથી ઉતરે છે, સામે મોટું પોસ્ટર લાગેલું છે, પોસ્ટરની અંદર પોતાનો ફોટો હોય છે. કે મારો ફોટો આ પોસ્ટરની અંદર, આટલું મોટું પોસ્ટર, એમાં મારો ફોટો કેવી રીતે? કે આજથી આ બોક્સિંગ ચેમ્પિયનશિપ ચાલુ થાય છે, એમાં તારે લડવાનું ચાલુ કરવાનું છે. ગુરુદેવ એક સ્ટેપ આવડે છે, મારી પાસે ઘણા છોકરાઓ છે, મારાથી ઘણા આગળ છે, તો એને લઈ જાય. તને મારો ભરોસો છે, લડવાનું ચાલુ કરો. રિંગમાં પહોંચે છે, ત્રણ રાઉન્ડની અંદર મેચ જીતી જાય છે, હસતા હસતા બહાર આવે છે. બીજી મેચ, ત્રીજી મેચ, ચોથી મેચ, પાંચમી મેચ, સેમિફાઇનલ, ફાઇનલ, હાથમાં મેડલ છે, રડતા રડતા બહાર આવે. સાચું બોલજો, તમને કઈ માંત્રિક વિદ્યા આવડે છે, કઈ તંત્ર વિદ્યા આવડે છે, કઈ જાદુ આવડે છે? તમને શું આવડે છે બોલો તો ખરા, કે મને કઈ આવડતું નથી. મેં તને એવો સ્ટેપ શીખવાડ્યો હતો કે જે સ્ટેપને ડિફેન્સ કરવો હોય તો સામે વાળાએ તારો ડાબો હાથ પકડવો પડે, પણ તારો ડાબો હાથ, તારો ડાબો હાથ ગુરુદેવ એ છે જે આપણી કમજોરીને પણ આપણી તાકાત બનાવી દે. મનતાય શ્રદ્ધા કી ચીની વિનય કા ઘી, આટા વિશ્વાસ કા વિલા કે દેખો જી, હું નામ લખ્યું તૈયાર હો ગયા, જિસને ખાયા ઉસકા વેડા પાર હો ગયા, જિસને ખાયા ઉસકા